જામનગરમાં સજુબા સ્કૂલથી શાક માર્કેટ તરફના માર્ગે રેકડી ધારકો તથા શાકભાજીના પથારાવાળાઓને કારણે ટ્રાફિક જામ સર્જાતો હોય એસ્ટેટ શાખા ત્રાટકી હતી. એસ્ટેટના અધિકારીઓએ રેકડી ધારકો તથા પથારાવાળાઓનો માલ સામાન જપ્ત કરી કડક કાર્યવાહી કરી હતી. આ તકે ઝપાઝપી અને ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જામનગર નજીક વાડીનારના દરિયામાં કોસ્ટગાર્ડ દ્વારા એરફોર્સ સરકારી એજન્સીઓ તથા ઓઇલ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે મોક ડ્રીલ યોજવામાં આવી હતી. ઓઇલ સ્પ્લીટ સહિતની દુર્ઘટનાઓને પહોંચી વળવા કવાયત કરી સુરક્ષા વ્યવસ્થા ચકાસવામાં આવી હતી. આ તકે દિલધડક ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. ઇન્ડિયન કોસ્ટગાર્ડના ડાયરેક્ટર જનરલ રાકેશ પાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ કાર્યવાહીમાં જોડાયા હતા. के तहत हम ये सब एक्सरसाइज करते हैं और मैंने अभी पहले भी बताया कि कल हमने जो है टेबल टॉप एक्सरसाइज की. यहाँ आने से पहले हमने कुछ सिचुएशन वहाँ पे डाला और उस सिचुएशन के हिसाब से क्या बेस्ट एक्शन लेना चाहिए था वो हम लोगों ने कल किया. वो सब हम लोग वैलिडेट करते हैं, डिस्कस करते हैं और उसके बाद में जो है हम ये एक्सरसाइज करते हैं कि अगर सी में कोई ऑयल स्पिल इंसिडेंट होता है तो क्या क्या चीज़ें हो सकती हैं. जैसे लोग पानी में कूद जाएंगे, जहाज चल रहा है, हमको ऑयल स्पिल कंटेन करना है, उसके लिए क्या करना है, और आपको अगर सी खराब है तो हवाई जहाज से हम लोग क्या क्या कर सकते हैं. तो वो सब जो है हम लोग आज की एक्सरसाइज में हमने वैलिडेट किया कि जितनी भी सिचुएशन अगर एक शिप में आग लग जाती है और ऑयल स्पिल होता है तो क्या क्या सिनेरियो उसमें मत होंगे, वो हम लोगों ने सब जो है आज किया है, वही हमने सब दर्शाया है. चैनल में हमारे साथ एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया जामनगर से यहाँ के डायरेक्टर धनंजय कुमार सिंह साहब है, जो यहाँ आज फ्लैग डे के अवसर पे यहाँ पे एयरपोर्ट पे ही एक नेशनल फ्लैग लहराया गया है, उसके बारे में हमारे दर्शकों को जानकारी देंगे. स्वागत है सर आपका नोबल डिजिटल चैनल में. हेलो, हाय, गुड इवनिंग. मेरा नाम धनंजय कुमार सिंह, मैं एयरपोर्ट डायरेक्टर जामनगर एयरपोर्ट से. आज नेशनल फ्लैग डे मनाया जाता है 24 नवंबर को जी. और एज पर मिनिस्ट्री ऑफ सिविल एविएशन डायरेक्टिव्स कम्युनल हार्मनी वीक 19 नवंबर से 25 नवंबर तक मनाया जा रहा था जी. उस अवसर पर हम हाई मास नेशन 19 नवंबर से 25 नवंबर तक कम्युनल हार्मनी वीक मनाए जाने का डायरेक्टिव्स था जी. तो उस अवसर पे हमने हाई मास नेशनल फ्लैग को अनवील किया है, जो कि 82 फीट हाइट पे है जी. और उसकी खासियत है कि वो 24/7 ही वो फ्लैग लहराएगा. रात को नाइट में उसमें लाइटिंग है, जो ऑटोमेटिक सेंसर है, टाइमिंग है, जो शाम को 6 बजे ऑटोमेटिक ऑन होगा और वो कंटिन्यू रहेगा टिल मॉर्निंग. उसकी लागत करीब 12 लाख रुपये लगी है, जो हमारे मिनिस्ट्री ऑफ सिविल एविएशन के डायरेक्टिव से जो भी मेजर एस्टेब्लिशमेंट है उस पे ये लगाया जाता है. જામનગરના લાલપુર પંથકના ભણગોર ગામે વિરેન્દ્રસિંહ છોટુબા જાડેજા નામના 27 વર્ષીય યુવાન પર અમુક શખ્સોએ હુમલો કરતા વિરેન્દ્રસિંહનું મૃત્યુ નિપજ્યું હતું. વિરેન્દ્રસિંહના સગાભાઈ મનોહરસિંહ હાલ પીએસઆઈ તરીકે અમદાવાદમાં ફરજ બજાવે છે, જ્યારે આ પ્રકરણમાં આરોપીઓ પૈકી એક રાજદીપસિંહ જાડેજા જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ હોય સમગ્ર પ્રકરણ પોલીસ બેડામાં તથા રાજપૂત સમાજમાં ચર્ચિત બન્યું છે. પ્રદ્યુમનસિંહ લાલુભા જાડેજાનાઓએ લાલપુર પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ આપેલ, જેઓની ફરિયાદ મુજબ આજથી 5 વર્ષ અગાઉ તેમના ભત્રીજા વિરેન્દ્રસિંહ અને રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુ નાઓ વચ્ચે પાણીના ટેન્કરમાંથી પાણી ભરવા બાબતે બોલાચાલી થયેલ, જેનો ખાર રાખી ગઈ તારીખ 24/11/2023 રોજ ગ્રીન પાન પાસે તેમના કાકાના દીકરા વિરેન્દ્રસિંહને રાજદીપસિંહ ઉર્ફે પિન્ટુ, જગદીશસિંહ જાડેજા
તેમના પિતા જગદીશસિંહ બહાદુરસિંહ જાડેજા તેમજ કુંદનસિંહ રામભા જાડેજા નવ એ માર મારે અને જગદીશસિંહ એ વિરેન્દ્રસિંહને પકડી રાખે અને રાજદીપસિંહે તેમના હાથમાં છરીનો ઘા મારી વિરેન્દ્રસિંહનો મૃત્યુ નિપજાવેલ છે, જે અંગેનો ગુનો લાલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને તેની હાલ તપાસ ચાલુ છે। પ્રસિદ્ધ હાસ્યકાર તથા સાહિત્યકાર ડૉક્ટર જગદીશ ત્રિવેદી પોતાના કાર્યક્રમોની આવક આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સખાવત કરી દે છે। તેમના આ યોગદાન બદલ આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા તેમને ધરતીરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમને એવોર્ડ તથા 11,000 રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા, જે પછી જગદીશ ત્રિવેદીએ પુરસ્કારના 11,000માં 1,00,000 ઉમેરી રૂપિયા 1,11,000ની રકમ આશીર્વાદ ફાઉન્ડેશનને તેમના બ્રેસ્ટ કેન્સર સંબંધિત સેવા યજ્ઞ માટે અર્પણ કરી દીધી હતી। ખૂબ ખૂબ ધન્યવાદ। ત્યારબાદ રાજયોગીની ચંદ્રિકાબેન બ્રહ્માકુમારી અમદાવાદ, ત્યારબાદ શ્રી મનોજભાઈ ભીમાણી, જીજ્ઞાબેન ભાસ્કરભાઈ દવે તથા વિક્રમભાઈ પટેલ તૈયાર રહે। ખૂબ ખૂબ અમે કેશ એવોર્ડ 11,000 નો જે ધરતીરત્ન એવોર્ડ વિનરને આપીએ છીએ, એમાં જગદીશભાઈ એમ કહ્યું કે આ ચેક હું પાછો આપું છું એટલું નહીં, પણ એમાં 1,00,000 ઉમેરીને આ સંસ્થાને હું આપું છું। જગદીશભાઈ એમની બધી જ આવક હાસ્ય પ્રોગ્રામોની જે વર્ષે કરોડથી વધારે થાય છે, કે ફોરેન કન્ટ્રીમાંથી પણ હમણાં જે 3-3.5-4 કરોડની આવક કરી આવ્યા, એ બધી જ સમાજ સેવામાં અર્પણ કરે છે। રાજયોગીની ચંદ્રિકાબેન બ્રહ્માકુમારી તેઓને તેઓ સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।